છે. આપણે અભ્યાસ કરશું નામાના મૂળ તત્વ ધોરણ 12 નામાના મૂળ તત્વ ભાગ 1 ચેપ્ટર 5 નો દાખલા નંબર 9મો. બરાબર. તો મિત્રો આની અંદર આપણે જોઈએ તો આસ્થા આના એક પેઢીના ભાગીદારો છે. કદીતાન પાઘડીનું સરવૈયું નીચે મુજબ હતું, એટલે આપણે પાકું સરવૈયું આપેલું છે. ત્યાર પછી આપણે હવાલાઓ આપેલા છે કે તારીખ 1/4/1900 નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. પ્રવેશની શરતો નીચે મુજબ હતી. પહેલું, સોનું મૂડી તરીકે 80,000 અને પાઘડી પેટે 7200 રોકડા લાવશે. મિત્રો નવું પ્રમાણ આપ્યું છે 4:3:3. પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું. કામદાર વર્તન દાવો 3200 મંજૂર થયો. રોકાણો 19,200 આના લઈ જશે. રોકાણો પર મળવા બાકી વ્યાજ 2400 નોંધેલ નથી. સાતમો, લેણદારોએ લખેલી દેહ હુંડી 2000 સ્વીકારેલ જે ચોપડે નોંધેલ નથી. આઠમું, જમીન મકાનની ચોપડી કિંમત બજાર કિંમત કરતાં 20% ઓછી છે. ચુકવણીમાં પ્રીમિયમ 4800 આવતા વર્ષના છે. બરોબર. તો આની અંદર મિત્રો આપણે કરવાનું શું કીધું છે, તો કે 1/4/1900 ભાગીદાર તરીકે દાખલ કરો. પ્રવેશ શરતો નીચે મુજબ એટલે પ્રવેશની શરતો આપ્યું છે. ત્યાર પછી આપ્યું નીચે આપણે જરૂરી ખાતા અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું. એટલે મિત્રો આની અંદર આપણે જરૂરિયાત કેટલી પડશે, કે પુનઃમૂલ્યાંકન, મૂડી ખાતા, રોકડ ખાતું અને પાકું સરવૈયું અને જરૂરી ગણતરી. બરોબર. આમનોંધ આની અંદર આપેલી નથી, તો આપણે આમનોંધની ગણતરી કરશું નહીં, એને કંઈ ધ્યાનમાં લઈશું નહીં. પણ આપણે જે જરૂર છે એની જ આપણે ટૂંકમાં વિગત દર્શાવવાની, એટલે આપણે જરૂર ખાતાની અને જરૂરી ગણતરીની પડશે. બરોબર છે. તો સૌ પ્રથમ આપણે શું કરવું પડશે મિત્રો, તો કે કોઈ પણ દાખલો હોય તો આપણે ત્યાગનું પ્રમાણ ગોતવું જરૂરી છે. બરોબર છે. પહેલા ગોતો કે છેલ્લે ગોતો, આપણે જરૂર તો પડવાની જ છે. બરોબર. તો સૌ પ્રથમ પહેલા આપણે મૂડી લખી નાખીએ દરેક ખાતાની જે બાકી લખીએ છીએ એ મુજબ. તો મૂડી લખીએ તો બાકી આગળ લાવ્યા. આસ્થાની મૂડી આપી છે 76,000 અને આહનાની મૂડી આપી છે 48,400. એટલે આપણે મૂકી દેશું બાકી 76,000 અને 48,400. નવા ભાગીદારની મૂડી હોતી નથી. ક્લિયર આવી વસ્તુ. ત્યાર પછી રોકડ ખાતું, રોકડ ખાતાની બાકી પણ હોય છે. રોકડ ખાતું આપણે જોઈ લઈએ. 16,000 આપ્યું છે ઉધાર બાકી. બરોબર. આપણે બાકી આગળ લાવ્યા, ઉધાર બાજુ મૂકી દઈશું રોકડ ખાતામાં. બાકી આગળ લાવ્યા 16,000. ક્લિયર એટલું હશે મિત્રો. ત્યાર પછી હવે શું કરશું, તો કે આપણે દરેક દાખલાની અંદર આપણે જે મુજબ કરતા એ મુજબ આપણે હવાલાથી શરૂઆત કરશું. તો હવાલાથી શરૂઆત કરતા પહેલા આપણે ત્યાગનું પ્રમાણ ગોતી લઈએ. બરોબર છે. એટલે પાછળથી આપણે જરૂર પડશે ત્યારે એનો ઉપયોગ કરવા થશે. તો આમાં આપણે આપેલું કેટલું કેટલું છે, તો કે જૂનું પ્રમાણ ક્યાંય આપણે આમાં દેખાતું નથી. તો જૂનું પ્રમાણ ન આપ્યું હોય તો આપણે કેવું પ્રમાણ સમજવાનું રહેશે, સરખું પ્રમાણ આપેલું હશે કદાચ. બરોબર છે. અથવા છતાં જોઈ લઈએ નીચે ક્યાં આપણે આપેલું હોય તો. કેમ મિત્રો આપેલું નથી. બરોબર છે. તો ન આપેલું હોય તો આપણે જૂનો પ્રમાણ કેટલું લેવાનું થશે, તો કે 1:1 પ્રમાણ આપવાનું રહેશે. બરોબર. સરખું પ્રમાણ હશે. તો લખશું આપણે કે જૂનું પ્રમાણ બરાબર 1:1. ત્યાર પછી બીજું આપ્યું છે નવું પ્રમાણ. આપણે આપ્યું છે નવું પ્રમાણ છે 4:3:3. મિત્રો આની અંદર આપણે આગળના જે દાખલા કર્યા હતા જૂનું ને નવું પ્રમાણ ગોતી. બરોબર. અહીંયા વિગત બે ભાગીદારના નામ અથવા ત્રણ ભાગીદારના નામ લખી ત્યાર પછી નવું ને જૂનું પ્રમાણ કરી પછી આપણે સૂત્ર મૂકી કરતા હતા એ મુજબ કરી શકો. પણ એમાં જગ્યાનો વધારે જરૂરિયાત પડે. પણ આપણે અહીંયા જગ્યાનો અભાવ હોય એટલે આપણે થોડુંક શોર્ટમાં લખેલું છે. જૂનું પ્રમાણ નવું પ્રમાણ બંનેનું આપી દીધું છે. પછી આપણે ત્યાગનું સૂત્ર મૂકી દઈશું. તો ત્યાગ બરાબર ત્યાગનું સૂત્ર શું થશે, જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો પેલા સૌ પ્રથમ આસ્થા, તો આસ્થાનો જૂનો ભાગ કેટલો છે, 1:1 લેખના છેદમાં 2 થશે. નવો ભાગ કેટલો છે, 4. ટોટલ ભાગ 4 × 3 = 7, 7 × 3 = 10. એટલે છેદમાં આપણે 10 મૂકવાનું થશે, 4 ના છેદમાં 10. ચલો લસા લઈ લઈએ મિત્રો. તો લસા બે ની અંદર 2 ના ઘડિયામાં 2 ના ઘડિયામાં 10 આવે. બરોબર. અથવા એમ ન કરવું હોય તો આમાં 2 ગુણાકાર કરવું, નાખી 10 × 2 એટલે 20 ક્રોસ ગુણાકાર. 10 × 1 = 10, 2 × 4 = 8. 10 માંથી 8 જાય તો 2 ના છેદમાં 20 બરાબર 1 ના છેદમાં 10. બરોબર છે. આનો ત્યાગ આવશે મિત્રો.
ત્યાર પછી બીજો છે ભાગીદાર આહના તો આહનાનો જૂનો ભાગ કેટલો છે 1 ના છેદમાં 2 પછી નવું પ્રમાણ છે એનું 3 3 ના છેદમાં 10 તો લસાઅ આપણે 10 ગુણ્યા 2 એટલે 20 10 એકુ 10 2 તેરી 6 10 માંથી 6 જાય તો 4 ના છેદમાં 20 બરાબર 2 ના છેદમાં 10 આનો પણ ત્યાગ આવશે મિત્રો તો ત્યાગનું પ્રમાણ શું આવ્યું 2 ના છેદમાં 10 10 કાઢી નાખીએ તો લખશું આપણે ત્યાગનું પ્રમાણ 1:2 જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ હોય છે મિત્રો નવા ભાગીદારને હોતું નથી એટલા માટે આપણે નવા ભાગીદાર ક્યાંમાં ધ્યાનમાં લઈશું નહીં આ ત્યાગનું પ્રમાણ આપણે મળી ગયું બરોબર હવે આપણે આગળ વધીએ તો સૌપ્રથમ પહેલો વાળો સોનું મૂડી તરીકે 80,000 અને પાઘડી પેટે 7200 રોકડા લાવશે બરોબર છે તો સૌપ્રથમ મૂડી તરીકે 80,000 લાવશે પહેલા એની આપણે નોંધ કરી નાખીએ મૂડી ભાગીદારની આવે છે એટલે મૂડી ખાતામાં કઈ બાજુ લખશું જમા બાજુ અને વિગતમાં શું કરશું રોકડા લાવે છે બરોબર 80,000 પાઘડી પેટે 72 રોકડા લાવશે રોકડા લાવે છે એટલે અહીંયા વિગતમાં શું કરશું તો કે રોકડ ખાતે કેટલા છે તો કે 80,000 ક્લિયર એટલે વસ્તુ મિત્રો બરોબર બીજી એન્ટ્રીને ક્યાં આવશે તો કે રોકડા આવે છે એટલે પેઢીમાં રોકડ વહેતી તો રોકડ ખાતામાં આપણે કઈ બાજુ મૂકવાનું થાય તો કે ઉધાર બાજુ એટલે કોણ લાવે છે તો કે સોનું તો લખશું સોનુંનું મૂડી સોનુંની મૂડી ખાતે 80,000 રૂપિયા આ જમા આ ઉધાર ક્લિયર મિત્રો એટલું ત્યાર પછી આગળ વધીએ પાઘડી તરીકે 7200 રોકડા લાવશે હવે મિત્રો પહેલા આપણે પાઘડી કુલ કેટલી છે ને એ ગણતરી કરવી જરૂરી છે બરોબર છે તો અહીંયા આપણે લખશું પાઘડીની ગણતરી બરોબર એમાં કોના ભાગની પાઘડી આપણે ગોતવાની તો કે સોનું નવો ભાગીદાર જેવો એને પાઘડી લાવવાની થાય બરોબર એટલે સોનુંની પાઘડી અથવા સોનું ને લાવવાની પાઘડી આવી રીતે લખો તો પણ હાલશે હવે પાઘડીનું કુલ મૂલ્ય આપણે આપેલું છે તો કે ત્રીજો લેપો છે કુલ મૂલ્ય છે 40,000 એટલે કુલ મૂલ્ય આપણે 40,000 છે એની અંદર સોનુંનો ભાગ કેટલો છે બરોબર સોનું આપણે જે ભાગે પ્રવેશ મેળવવા આપવા માંગીએ છીએ એનો ભાગ કેટલો છે તો કે 9:3 જો 4:3:3 બીજા વાળામાં આપ્યું છે એટલે સોનુંનો ભાગ છેલ્લો હોય એટલે એનો 3 ભાગ છે કેટલામાંથી તો કે 4:3:7:10 એટલે 3 ના છેદમાં આપણે 10 કરશું ગુણાકાર ભાગ કરો એટલે 4×3 એટલે આવશે 12,000 રૂપિયા હવે મિત્રો એને સોનુંના ભાગડી કેટલી લાવવાની થઈ લખશો લાવવાની ભાગ બરોબર એટલે તમે ખ્યાલ આવે સોનુંની લાવવાની ભાગડી બરોબર તો 12,000 રૂપિયાના ટોટલ એના ભાગની ભાગડી થાય છે એમાંથી એ 7200 રૂપિયા રોકડા લાવે છે 12,000 માંથી 7200 રૂપિયા રોકડા લાવે છે મિત્રો એટલે 12,000 માંથી 7200 આપણે બાદ કરી નાખીએ લાવશે 4,800 4,800 રૂપિયા એ રોકડા લાવતો નથી તો એની આપણે નોંધ એ પ્રમાણે કરવી પડશે તો સૌ પ્રથમ પહેલા આપણે રોકડા લાવે છે એ નોંધ કરી નાખશું ભાગડી પેટે કેટલા લાવે છે રોકડા 7200 રૂપિયા પહેલા આપણે 7200ની નોંધ કરશું બરોબર છે તો આપણે 7200 રૂપિયા રોકડા આવે છે પેઢીમાં તો રોકડ ખાતામાં એક એન્ટ્રી આવશે તો રોકડ ખાતામાં આપણે ઉધાર બાજુ મૂકશું રોકડા પૈસા પેઢીની અંદર આવે છે એટલે તો લખશું ભાગડીના પ્રીમિયમ ખાતે 7200 રૂપિયા બરોબર અને આ 7200 રૂપિયા જે છે એ શું કરશું તો કે ભાગીદારો વચ્ચે વેચી દેવાનું થાય બરોબર રોકડા એવા છે ભાગડી કોને વેચવાનું થાય ભાગીદારો જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણે જે ત્યાગ આપણે આવ્યો છે 1:2 એ પ્રમાણે આપણે વેચવાનું થશે બરોબર તો આપણે વેચી દેશું તો લખશું ભાગડીનું પ્રીમિયમ ભાગડીનું પ્રીમિયમ તો 7200×1/3 કરશું એટલે આવશે 2400 આસ્થામાં કેટલા આવશે મિત્રો 2400 1/24 આવ્યા તો 2/48 બરોબર લાને 48 આવશે 1:2 નું પ્રમાણ છે આપણી પાસે બરોબર તો 1/24 2/48 નવ ભાગીદારને કઈ હોતી આ આપણે મિત્રો 7200 ની એન્ટ્રી કરી આ બે જમા એન્ટ્રી કરી આ ઉધાર બરોબર છે ક્લિયર આવી દોસ્તો હવે કેટલા બાકી રહ્યા છે તો કે 12,000 ટોટલ હતા આપણે ગણતરીમાં 12,000 આવ્યા 12,000 હતા એમાંથી 7200 રૂપિયા આપણે બાદ કરી નાખીએ તો 4800 રૂપિયા વધશે તો 4800 રૂપિયા જે વધે છે એ એને પાઘડી લાવવાની તો થાય મિત્રો પણ એ રોકડમાં પાઘડી નથી લાવતા બરોબર છે તો રોકડમાં ન લાવતા હોય તો એટલે એની મૂડી ઘટાડવી પડે જે તે ભાગીદારની એ મૂડીમાંથી કટ થઈ જાય એટલા રૂપિયા બરોબર છે નહીંતર મૂડીમાં કટ ન કરો તો એને રોકડા એટલા લાવવા પડે રોકડા તો લાવતો નથી રોકડા તો ખાલી 7200 જ લાવે છે એની નોંધ આપણે કરી નાખી લાવવાના હતા 12,000 બરોબર તો 4800 રૂપિયા છે એ ભાગીદારને એને મૂડી એટલી ઘટી જાય તો હવે
જે મૂડી ઘટાડવાની છે આપણે એના ખાતામાં શું કરવું પડશે, સોનું ખાતામાં ઉધાર કરવા પડશે બરોબર. પણ અહીંયા બંનેના અલગ અલગ નામ લખવા પડશે, શું કામે, તો કે 4800 રૂપિયા છે આ બે ભાગીદાર ત્યાગને પણ આપણે આપી દેવા પડશે બરોબર. તો 4800 રૂપિયાને આપણે નોંધ કરવાની છે. તો પેલા આપણે આસ્થાની વાત કરીએ, આસ્થાનો ત્યાગ કેટલો છે, એક ભાગ છે. તો 4800 ગુણ્યા 1 ભાગ્યા 3 કરીએ એટલે આસ્થાના ભાગમાં આવશે 1600 રૂપિયા. એટલે આપણે એને 1600 કરશું, લખશું પાઘડીના પ્રીમિયમ ખાતે, કૌંસમાં કરશું કૌંસમાં કરવાની જરૂર નથી, કારણ કે આપણે આસ્થા સોરી કરવું તો પડશે જ બરોબર છે, પણ આપણે જગ્યાનો થોડોક અભાવ છે મિત્રો એટલે થોડોક ઓલું થાય, લખશું આપણે કૌંસમાં આસ્થા બરોબર. અને એના ખાતામાં કેટલા આવશે, 1600 રૂપિયા, 1/1600. ત્યાર પછી પાઘડીનું પ્રીમિયમ એ ટૂંકમાં લખી નાખ્યું, અને આહના એના આવશે 1/1600 એટલે 1600 × 3 2/3200 થશે એટલે આપણે એના ખાતામાં 3200 મૂકશું બરોબર. આપણે સોનુંનું મૂડી એટલે ઘટાડી દીધું, ક્લિયર એટલી વસ્તુ. હવે આ જે 1600 × 3200 છે એ આપણે એના મૂડી ખાતા બીને શું કરવું પડશે, જમા કરવું પડશે. આપણે મૂડી ખાતામાં આપણે મૂકી દેશું એટલે લખશું આપણે સોનું નામ મૂડી ખાતે બરોબર. આ ઉધાર કર્યા એટલે આના કેટલા સોનુના ઘટાડ્યા અને આ બેને એટલા મૂડીમાં વધારી દેવું આપણે. આસ્થામાં 1600 અને આમાં 3200, ક્લિયર એટલી વસ્તુ મિત્રો. ત્યાર પછી આપણે આગળ વધશું, હવે બરોબર ભાગડીના પ્રીમિયમનું કામ કમ્પ્લીટ થઈ ગયું બરોબર. એટલે પહેલો વાલો કમ્પ્લીટ, ત્યાર પછી બીજો વાલો પણ કમ્પ્લીટ બરોબર. ત્રીજો વાલો ભાગડીનું મૂલ્યાંકન 40% એનું આપણે નોંધ કરી નાખ્યા અહીંયા ગણતરીમાં લઈ લીધું ધ્યાનમાં. ત્યાર પછી ચોથો કામદાર વળતર દાવો 3200 મંજૂર થયો છે બરોબર. કામદાર વળતર દાવો મિત્રો છે 3200 જો મંજૂર થયો હોય એટલે એનો મતલબ એવો થયો કે કામદાર વળતર પેટે આપણે 3200 રૂપિયા ચૂકવવાના થશે બરોબર છે. તો 3200 રૂપિયા આપણે ટોટલ ઘટાડવાના રહેશે, શેમાંથી, તો કે કામદાર વળતર અનામત આપણે આપેલું છે, કેટલું છે મિત્રો, તો કે 4500 રૂપિયા. 4500 માંથી 3200 રૂપિયા આપણે કાઢી નાખશું બરોબર. તો હવે આપણે નોંધ કરી નાખીએ નહીં, તો કામદાર વળતર દાવો ચૂકવવાનો છે તો આપણે કામદાર વળતર દાવો મૂડી દેવા સાઈડ મૂકશું. કામદાર વળતર દાવો કેટલાનું આપણે નોંધકરણ કીધી છે, 3200 રૂપિયા, એટલે મૂડી દેવા સાઈડ મૂકશું 3200 રૂપિયા, ક્લિયર એટલી વસ્તુ મિત્રો. તો કામદાર વળતર દાવો આપણે 3200 રૂપિયા ચૂકવો છે તો બાકીઓ કેટલો હોય કે ટોટલ કેટલો, તો કામદાર વળતર અનામત 4500 હતા એમાંથી માઇનસ 3200 રૂપિયા આપણે કાઢી નાખ્યું એટલા આવશે, એક જ મિનિટ મિત્રો, સોરી 8માં આપણે વૈયા ગયા હતા, 9મો દાખલો છે. કામદાર વળતર ભંડોળ છે 4800 રૂપિયા બરોબર છે. 4800 એમાંથી માઇનસ કરવાના થશે આપણે ચૂકવવાના કેટલા થશે, 3200 એટલે માઇનસ 3200 એટલે આવશે 1600 રૂપિયા મિત્રો. તો 1600 રૂપિયા જે છે કામદાર વળતર દાવો જે વધે છે બે ભાગીદારો વચ્ચે વેચી દેવું પડશે. કયા પ્રમાણમાં, તો કે આપણે જૂનું પ્રમાણ આપ્યું નથી એટલે સરખું પ્રમાણ થશે બરોબર, એટલે સરખા પ્રમાણમાં આપણે વેચશું. લખશું કામદાર વળતર અનામત, સોરી દાવો નહીં પણ અનામત, બેને સરખા પ્રમાણમાં એટલે 1600 છે ટોટલ એટલે 800 રૂપિયા વચ્ચે. આનો મિત્ર બેન એક જ એન્ટ્રી હવાલો ભલે આપેલો રહ્યો પણ આપણે કાચા શરીરમાં જે એન્ટ્રી આપી હતી ને બરોબર છે, કામદાર વળતર ભંડોળ એને આપણે છૂટા કર્યા છે. છૂટા કઈ રીતે કર્યા છે, તો કે 3200 રૂપિયા આપણે મૂડી દેવા સાઈડ એટલે કે જમા સાઈડ લીધા, બાકીના 1600 હતા એ આપણે બેના મૂડી ખાતા જમા કર્યા, ટોટલ તો 4800 રૂપિયા આના જ થયા બરોબર છે. નવી કોઈ એન્ટ્રી આપણે કરી નથી, નવી એન્ટ્રી હોત ને તો આપણે એને ડબલ એન્ટ્રી કરવી પડે બરોબર, એટલે આની એક એક એન્ટ્રી જ આવશે. પણ 4800 રૂપિયાના બે ભાગ કરી નાખ્યા છે, 1600 રૂપિયા અને 3200 રૂપિયા, ક્લિયર એટલી વસ્તુ. ત્યાર પછી આગળ વધશું, રોકાણો 19200માં આહના લઈ જશે. તો જે રોકાણોની કિંમત જે છે આપણે જોઈ લઈએ, તો રોકાણો છે 20000 ટોટલ છે બરોબર. 20000 છે તો એમાંથી આપણે 19000 કેટલામાં વેચ્યા છે, 200 રૂપિયામાં. 19200 રૂપિયામાં આપણે દઈ દીધા બરોબર, રોકાણો જે છે 19200માં દઈ દીધો, 800 રૂપિયા આપણે ઘટ્યા
800 રૂપિયાને આપણે શું કરવું પડશે મિત્રો, તો કે આપણે પહેલા જે રોકાણોની કિંમત છે એ રોકાણોની કિંમતમાં આપણે નુકસાની જાય છે 800 રૂપિયાની, બરોબર છે. પછી આપણે બીજું કે રોકાણો પર જો હવાલો કીધો હોય તો જોઈ લઈએ. રોકાણો પર મળવા બાકી વ્યાજ 2400 નોંધેલ નથી, એ પણ આપણે આપેલું છે મિત્રો, બરોબર. એ રોકાણો પરનો જો હવાલો છે તો પહેલા આપણે રોકાણો છે 19200 રૂપિયામાં લઈ જાય છે એની નોંધ કરી નાખીએ. કોણ લઈ જાય છે રોકાણોની કિંમત? આના લઈ જશે, એટલે એના મૂડી ખાતામાં આપણે ઉધાર કરી નાખશું અને લખશું રોકાણો 19200. તો મિત્રો હતા કેટલાના રોકાણો? ટોટલ 20000ના હતા, બરોબર છે. એમાંથી 19200માં એ લઈ જાય છે, ક્લિયર એટલી વસ્તુ. તો હવે કેટલા ઘટા રોકાણોમાં? તો કે 20000માંથી 19200 જાય એટલે 800 રૂપિયા ઘટા. તો એના માટે આપણે રોકાણ વધઘટ ભંડોળ મિત્રો અહીંયા આપેલું છે 1600 રૂપિયા, બરોબર છે. તો એ 1600 રૂપિયામાંથી આપણે રોકાણ વધઘટ ભંડોળમાંથી જે આપણે આમાં નુકસાની ગઈ ને 20000માંથી જે 19200માં દીધા ને 800 રૂપિયા જે નુકસાની ગઈ ને આમાંથી બાદ થાય, બરોબર. એટલે 1600માંથી આપણે 800 રૂપિયા બાદ કરી નાખ્યું તો કેટલા આવશે મિત્રો? તો કે 800 રૂપિયા, બરોબર. 1600માંથી 800 રૂપિયા આપણે ઘટાડી નાખીએ એટલે કેટલા વધશે? 800 રૂપિયા. એ 800 રૂપિયા છે ભાગીદારો વચ્ચે વેચી દેવાના, બરોબર. એટલે શું? રોકાણ વધઘટ ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ 1600 રૂપિયા હતા, એમાંથી 800 ગયા એટલે 800 વીધા, અને આ બેને કેટલા આપશો? એક જેમ એક ના પ્રમાણમાં, એટલે 400 રૂપિયા આપણે આપી દઈશું, ક્લિયર એટલી વસ્તુ મિત્રો. હજી પસંદ લીધો કે રોકાણો જે છે 20000ના 19200 ની અંદર એક ભાગીદાર લઈ જાય છે, એટલે 800 રૂપિયાની આપણે નુકસાની ગઈ. એ 800 રૂપિયા નુકસાની આપણે ક્યાંથી કાઢવાની? તો કે એના માટે આપણે સ્પેશિયલ ભંડોળ એક રાખેલું છે, રોકાણ વધઘટ ભંડોળ. તો એ 800 રૂપિયા આમાંથી ઘટી જાય, બરોબર. એના માટે ના જોઈએ કે વધઘટ થતી હોય એનામાં, એ આમાંથી પ્લસ માઇનસ કરવાનું થાય, બરોબર. 800 રૂપિયા આપણે માંથી એને દઈ દીધા તો 800 રૂપિયા વીધા, એ 800 રૂપિયા આપણે અહીંયા બેને ભાગીદારોને વેચી દેવાના, કારણ કે એ નફો તરીકે લઈ લીધો હોય, બરોબર છે. એટલે નફા તરીકે લઈ અને વેચી નાખવાનું થાય, કારણ કે આ વસ્તુ છે એ નફામાંથી કાઢેલી રકમ છે. જે તે સમયે નફો વધ્યો હોય ને, બરોબર, ત્યારે આ રોકાણ વધઘટ ભંડોળમાંથી ઊભું કરેલો, એટલે એક પ્રકારનો નફો જ છે, એ ફરી પાછો વેચી દેવાનો. તો ચાલો મિત્રો, આપણે આ હવાલો કમ્પ્લીટ કર્યો. ગામદાર વળતર, સોરી, રોકાણ 19200માં આના લઈ જશે, બરોબર. એની બેન ટીક નહીં કે 19200 અને 400 રૂપિયા, બરોબર. અને 400 રૂપિયા આપણે ઘટા નાખ્યા, એટલે વસ્તુ બીજી અંતે આપણે નહીં કરીએ. શું કામે? તો કે આમાંથી જ આપણે આ હવાલો અલગ કર્યો છે. આ જે પૈસા હતા 20000, એના જ આપણે બે ભાગ કરેલા છે, બરોબર. એટલા માટે એની એન્ટ્રી આપણે બીજી કરવાની થતી નથી, એક જ એન્ટ્રી થશે. ત્યાર પછી રોકાણ પર મળવા બાકી વ્યાજ 2400 નોંધેલ નથી, તો એની નોંધ જ નથી મિત્રો. તો એની નોંધ આપણે બે વખત કરવી પડશે, બરોબર. એક લેણું છે, એટલે મિત્ર લેણા રેડ આવશે. તો લખશો રોકાણો પર મળવા બાકી વ્યાજ કેટલું થશે મિત્રો? 2400 રૂપિયા. અને એક આવક છે, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ મૂકશું. રોકાણનું મળવા બાકી વ્યાજ 2400 રૂપિયા, ક્લિયર એટલી વસ્તુ મિત્રો. ત્યાર પછી આગળ વધશું. લેણદારોએ લખેલી દેહ હુંડી 2000માં સ્વીકારેલ ચોપડે નોંધેલ નથી, બરોબર છે. લેણદારોની હુંડી હતી મિત્રો, બરોબર છે. કેટલાની હતી? 2000 રૂપિયાની. તો એ 2000 રૂપિયાની સ્વીકારેલી, પણ ચોપડે નોંધી નહોતી. તો આપણે લેણદારોમાંથી બાદ કરી નાખશું ને, દેહ હુંડીમાં આપણે શું કરવું પડશે? એને પ્લસ કરવા પડશે, ક્લિયર એટલી વસ્તુ. તો લખશું પહેલા મૂડી દેવા છે લેણદારો. તો લેણદારો હતા કેટલા મિત્રો? 28000ના હતા, બરોબર. એમાંથી 2000ની આપણે દેહ હુંડી લખી લઈએ, એટલા અહીંયા ઘટી જાય. તો 2000 બાદ કરી નાખીએ, એટલે સોરી 9મો દાખલો છે. લેણદારોમાં કેટલા પેલા છે મિત્રો? 12000. એમાંથી 2000ની જે દેહ ઊંડી છે આપણે લખી નાખીએ છીએ, એટલે 2000માંથી બાદ થઈ જાય, એટલે 2000માં બાદ કરી નાખ્યું, એટલે 12માંથી 2 કાઢી નાખીએ, એટલે 10000 વચ્ચે, એટલે 10000ની એન્ટ્રી આપણે અહીં કરશું, બરોબર. 12000 માઇનસ 2000, દેહ ઊંડીનો આપણે જે હવાલો છે, બરોબર. દેહ ઊંડી લેખી હતી, નોંધ નહોતી થઈ, એટલે આપણે નોંધ કરવી પડશે, એટલે આમાંથી બાદ કરી નાખવાનું. અને એ દેહ ઊંડીમાં પ્લસ થઈ જાય, એટલે છે 2 અહીંયા અહીંયા, તો હવે દેહ ઊંડી કરી નાખશું. દેહ ઊંડી 6000 પ્લસ 2000, એટલે ટોટલ 8000 આપણે બહારના કોલમમાં જવા દઈશું, બરોબર. બે એક જ જગ્યાએ થઈ ગઈ છે, આમાંથી કાઢ્યા અને આમાંથી આપણે ઉમેર્યા, બરોબર છે. એક જ જગ્યાએ છે, તો આની બીજી એન્ટ્રી કંઈ કરવાની થતી નથી, એમનો એન્ટ્રી બંને કમ્પ્લીટ થઈ જાય છે, ક્લિયર એટલી વસ્તુ. ત્યાર પછી જમીન મકાનની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે,
તો મિત્ર અહીંયા આપણે ગણતરી દર્શાવી પડશે શું કામે તો કે 20% ઓછી આપણે કિંમત દર્શાવી છે ને જમીન મકાનની તો જમીન મકાનની ચોપડી કિંમત અત્યારે હાલમાં કેટલી છે તો કે 20% ઓછી દર્શાવીને અને મૂકી છે 20% ઓછી દર્શાવી એટલે 40,000 રૂપિયાને દર્શાવ્યા છે તો હકીકત પહેલાની કિંમત કેટલી હોય એ આપણે પહેલા જાણવું જરૂરી છે બરોબર તો એટલે શું જમીન મકાનની ગણતરી જમીન મકાનની ગણતરી એટલે શું આપણે ધારો કે જમીન મકાનની બજાર કિંમત 100 બરોબર છે 100 રૂપિયા હોય તો બજાર કિંમત કરતા 20% ઓછી છે એટલે બાદ 20% ઘટાડો એટલે 20 રૂપિયા ઘટી જાય એટલે આવશે 80 રૂપિયા આવું આવશે તો કે જમીન મકાનની ચોપડે કિંમત ક્લિયર એટલે વસ્તુ 80 રૂપિયા એવા હવે આપણે ત્રિયાસિક મૂકશું મિત્રો એક તો ચોપડે કિંમત અને બજાર કિંમત બરોબર આની આપણે જરૂર છે એટલા માટે તો ચોપડે કિંમત કેટલી હતી આપણે આમાં ધારણા કરીએમાં ચોપડે કિંમત 80 રૂપિયા તો બજાર કિંમત કેટલી હતી મિત્રો 100 રૂપિયા તો ચોપડે કિંમત આમાં રકમમાં કેટલી આપેલી છે 40,000 રૂપિયા 40,000 કેટલા લાંબી ગુણાકાર 40,000 એને ગુણ્યા 100 ભાગ્યા 80 40,000 × 100 ભાગ્યા 80 કરશું એટલે આવશે 50,000 રૂપિયા એટલી વસ્તુ જમીન મકાનની કિંમત ખરેખર કેટલી છે 50,000 રૂપિયા ચલો આપણે દર્શાવશે કેટલા 40,000 વધારો કરવો પડશે મિત્રો મિલ કેટલે ના સાહેબ જમીન મકાન 40,000 અંદરના કોલમમાં પ્લસ વધારો 10,000 નો ટોટલ 50,000 બહારના કોલમમાં ક્લિયર એટલી વસ્તુ મિત્રો બરોબર ત્યાર પછી આગળ વધીએ તો આ 10,000 નો જે વધારો છે એ આપણે ક્યાં મૂકશું તો કે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ લખશું આપણે જમીન મકાન ખાતે અથવા જમીન મકાનમાં વધારો 10,000 રૂપિયા ક્લિયર એટલી વસ્તુ મિત્રો ચાલો અહીંયાથી આગળ વધીએ હવે ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 આવતા વર્ષના છે તો ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું આપેલું છે મિત્રો એ જોઈ લઈએ અમે કે વીમા પ્રીમિયમની નોંધ છે બરોબર તો હવે નોંધ ન હોય તો આવતા વર્ષના છે આપણે કહી દીધું છે એટલે આ વર્ષ માટે શું થશે મિત્રો તો કે લેણું છે એટલે તો મિલકત લેણા છે વીમા પ્રીમિયમ 4800 રૂપિયા બાય ના કોલમ અને બીજી એન્ટ્રી આપણે તો કે એક પ્રકારની ઉપજ થાય આ વર્ષ માટે બરોબર છે એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 2400 રૂપિયા અને બીજું મિત્રો કે હું તમને કહું કે ન કહું જોઈ જ લેવાનું તમારે જે હવારો હોય એની બે એન્ટ્રી હોય છે બરોબર છે મોટાભાગની જેની નોંધ ન થઈ હોય એક મિલકત લેના છે કીધી આપણે એક મૂડી દે આપણે સોરી જમા છે એટલે આ જમા કરી મિલકત લેના એટલે આપણે ઉધાર સમજીએ છીએ બરોબર એટલે ઉધારને જમા થઈ દરેક એન્ટ્રી છે તમારે જોઈ લેવાની ઉધારને જમા થવી જોઈએ બરોબર હું કહું કે ન કહું એ મુજબ જ થશે એટલે બે રીતે જોવાનું એક આપણે જ્યારે કાયદેસર રીતે એન્ટ્રી આપણે વિચારતા હોય એ મુજબ જોવાનું અને બીજું કે ઉધાર જમા થઈ છે કે નહીં એટલે આપણે બે રીતે દરેક એન્ટ્રી જોતા જઈએ તો પ્રોબ્લેમ આવે નહીં તો હવે કેટલી એન્ટ્રી હોય બધી તો કે જેટલા હવાલા હોય એટલી એન્ટ્રી આપણે એ પ્રમાણે જોવાની બાકી પાકા સરિયાને આપણે જે મૂકીએ છીએ કિંમત એ તો ડાયરેક્ટલી મૂકવાના છે બરોબર છે કે જો મૂડી દેવા છે એટલે કે જમા બાજુ ગમીને જમા બાજુ ઉધાર બાજુ મિલકત લેના ઉધાર બાજુ હોય એ ગમીને ઉધાર બાજુ આપણે મૂકવાનું બરોબર લેના એક જ એન્ટ્રી એટલે એમાં કોઈ પ્રશ્ન નથી પ્રશ્ન આપણે હવાલા પૂરતો જ હોય છે દરેક દાખલામાં બરોબર ચાલો હવે હવાલાઓ બધે કમ્પ્લીટ થઈ ગયા બરોબર હવે આપણે મૂડી દેવા છે ડાવો જે બાકી છે વસ્તુ મૂકતા જાય મૂડી આવી ગઈ કામદાર વળતર ભંડોળની આપણે વેચણી કરી નાખી કામદાર વળતર અનામતની બરોબર છે ત્યાર પછી રોકાણ વધઘટ ભંડોળની આપણે વેચણી કરી નાખી ત્યાર પછી ઘાલખાત અનામત આપેલું છે મિત્રો તો ઘાલખાત અનામત છે એ આપણે શું કરવું પડશે તો કે એને ઘાલખાત અનામત હોય એને 8,000 રૂપિયા છે ને સામે કઈ ઘાલખાત એવું કઈ કોઈ વસ્તુ આપેલી છે નહીં તો આપણે ઘાલખાત અનામતની નોંધ કરવા માટે કઈ ન આપેલું હોય તો ડાયરેક્ટલી આપણે મૂડી દેવા છે મૂકી દે વેચવા નથી મિત્રો મૂડી દેવા છે બરોબર છે કારણ કે આપણે મૂડી દેવા છે જ આપેલું છે
કાળ ખાત અનામત 8000 રૂપિયા જે છે એની કન્ડિશનમાં આપણે મૂકી દીધું બરોબર છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી ચાલો ત્યાર પછી આગળ વધીએ લેણદારો તો લેણદારોની એન્ટ્રી આપણે મૂકી દીધી બરોબર ઓલરેડી એટલે એ કરવાની બીજી વાર જરૂર નથી દેવ ઊંડી એ પણ વેચાણ મૂકી દીધી છે એટલે એની પણ એન્ટ્રી કરવાની નથી બરોબર પછી પ્રોવિડન્ટ ફંડ મિત્રો રહી જાય છે કામદાર વર્તર ભંડોળ આવી ગયું રોકાણ વગેરે ભંડોળ પ્રોવિડન્ટ ફંડ એક બાકી રહી ગયું 6400 એ પણ મૂકી દેશું એ પણ મૂડી દેવા સાઈડે જ આવશે એ પ્રકારનું દેવું છે એટલે પ્રોવિડન્ટ ફંડ 6400 ક્લિયર એટલી વસ્તુ ત્યાર પછી મિલકત લેના છે મિત્રો પાઘડી જૂની પાઘડી છે તે જૂની પાઘડી હોય તો આપણે એને શું કરવું પડશે તો કે વેચી દેવું પડશે ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં તો કે જૂના પ્રમાણમાં જૂનું પ્રમાણ એટલે સરખું પ્રમાણ છે બરોબર તો લખશું આપણે પાઘડી 84600 છે ભાગ્યા બે કરશું એટલે 84600 ભાગ્યા બે કરીએ એટલે આવશે 4200 રૂપિયા બરોબર નવા ભાગીદારને મળશે નહીં પછી જમીન મકાની આવી ગયું મિત્રો યંત્રો 32000 યંત્રની નોંધ આપણે ક્યાંય કરી નથી એટલે આપણે મૂકી દેશું ત્યાર પછી રોકાણો એની એન્ટ્રી આપણે કરી નાખી છે ઓલરેડી એક ભાગીદાર લઈ જતો હતો બરોબર એટલે એની બીજી વખત એન્ટ્રી કરવાની થતી નથી કારણ કે આપણે નોંધ કરી નાખી છે ઓલરેડી રોકાણોની બરોબર 19200 વાળી દેવાદારો એ આમાં આપણે નોંધ નથી એટલે મૂકી દઈએ દેવાદારો 25200 એમાં કોઈ ફેરફાર છે જ નહીં એટલે કરવાનું થતો નથી બરોબર ત્યાર પછી સ્ટોક 14400 એ પણ એમનો જ આવશે ત્યાર પછી રોકડ રોકડની આપણે બાકી લખી નાખી છે મિત્રો બીજા નોંધ નહીં કરવાની જાહેરાત ઝુંબેશ ખર્ચ જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું આ બંને છે આપણે વેચી દેવું પડશે બરોબર છે તો આપણે ક્યાં વેચવાનું થશે જાહેરાત ઝુંબેશ ખર્ચ વેચવાનું ક્યાં થશે તો કે જાહેરાત ઝુંબેશ ખર્ચ છે એક પ્રકારનો ખર્ચ હોવાથી મૂડી ખાતા ઉધાર બાજુ આપણે મૂકશું જાહેરાત ઝુંબેશ ખર્ચ ક્યાં પ્રમાણમાં 3200 છે સરખા પ્રમાણમાં વેચી દેવાનું મિત્રો બરોબર એટલે આવશે 1600 ત્યાર પછી નફાનું સંખાતું એ પણ આપણે મૂડી ખાતા વેચવું પડશે એ પણ કેટલા આવશે 2000 બરોબર પછી બંનેના ટોટલ ક્લિયર છે મિત્રો તો હવે આપણે ડાયરેક્ટ ખાતા બંધ કરશું પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું ₹2400 + ₹10000 + ₹2400 લાવશે 4800 આવતા વર્ષના છે 2400 આપણે કર્યા છે અહીંયા 4800 છે બરોબર અને અગાઉથી ચૂકવ્યું અહીંયા 4800 આપણે કર્યા છે બરોબર અહીંયા આપણે 2400 ભૂલમાં થઈ ગયા હતા અહીંયા 4800 છે ફરી પાછું ટોટલ મારીએ 2400 + ₹10000 + ₹4800 એટલે આવશે 17200 અહીંયા આપણે મૂકશું 17200 બરાબર આ આપણે ક્યાં લઈ જવાનું થશે તો કે મૂડી ખાતે જેને આપણે નફો કહીશું 17200 છે એને ક્યાં પ્રમાણમાં વેચશું તો કે સરખા પ્રમાણમાં એટલે ભાગ્યા બે કરશું એટલે આવશે 8600 આહના અને આસ્થા આઠ હજાર છસો પછી આપણે મૂડી ખાતા જમા બાજુ મૂકી દેશું પુનઃ મૂલ્યાંકન ખાતું કૌંસમાં કરશું નફો 8600 ચાલો મૂડી ખાતું બંધ કરી દઈએ તો પહેલા આસ્થાની વાત કરીએ 76000 + 2400 + 1600 + 800 + 400 + 8600 એટલે આવશે 89800 એ આપણે રકમ અહીં મૂકશું એટલે
જોઈશું આપણે બાકી આગળ લઈ જાવ 89800 છે એમાંથી માઈનસ 4200 માઈનસ 1600 માઈનસ 2000 એટલે આવશે 82000 ત્યાર પછી આહનાની વાત કરીએ 48400 પ્લસ 4800 પ્લસ 3200 પ્લસ 800 પ્લસ 400 પ્લસ 8600 એટલે આવશે 66200 એ આપણે સામેની બાજુ મૂકશું ઉપરની રકમ બાદ કરીએ માઇનસ 19200 માઇનસ 4200 માઇનસ 1600 માઇનસ 2000 એટલે આવશે 39200 એવી જ રીતે આ બાજુ સોનુનો 80000 80000 આપણે અહીં મૂકશું એમાંથી 1600 માઇનસ માઇનસ 3200 એટલે આવશે 75200 ચાલો આ જે મૂડી છે મિત્રો એ આપણે પાછળ સાથે મૂડી જેવા સાઈડ મૂકી દેશું એટલે લખશું મૂડી ખાતા આસ્થા આહના અને સોનું આસ્થા આહના સોનું આસ્થાના છે 82000 ત્યાર પછી આહનાના 39200 ત્યાર પછી સોનુના 75200 ટોટલ માલ દઈએ 82000 પ્લસ 39200 પ્લસ 75200 એટલે આવશે 196400 ક્લિયર એટલે હશે મિત્રો ત્યાર પછી રોકડ ખાતું બંધ કરી દઈએ રોકડ ખાતા ઉધાર બાજુ જ છે ખાલી ઉધાર બાજુ ખાલી ટોટલ પહેલાં મૂકી દઈએ 16000 પ્લસ 80000 પ્લસ 7200 એટલે આવશે 103200 103200 સામેની બાજુ ઉપર કાંઈ છે ને એટલે 103200 એમ નંબર રાખશું મને લખશું બાકી આગળ લઈ ગયા હવે એ રોકડ ખાતાની બાકી છે આપણે પાકા સગામાં ગેના સાઈડ મૂકી દેશું અહીં લખશું આપણે રોકડ ખાતું રોકડ ખાતે 103200 ચાલો બે બાજુ ટોટલ મૂકી દઈએ ઓકે બાકી રહેતું નથી એટલે પહેલાં મૂડી દેવા સાહેબ 196400 પ્લસ 6400 પ્લસ 8000 પ્લસ 3200 પ્લસ 10000 પ્લસ 8000 એટલે આવશે 200000 અને 32000 બરાબર છે મૂડી દેવા સાઈડ એવી રીતે આપણે મિલકત એના સાઈડ જોઈ લઈએ 50000 પ્લસ 32000 પ્લસ 25200 પ્લસ 14400 પ્લસ 4800 પ્લસ 2400 પ્લસ 103200 આવશે 232000 જે બંને બાજુનો ટોટલ મળી જાય તો આ તો મિત્રો આપણો આ દાખલાનો જવાબ આશા રાખીએ છીએ કે તમને સરળતાથી સમજાઈ ગયો હશે